નમસ્કાર, હું છું જેવાઈ ટીએન ટીવી ન્યૂઝમાં આપણું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે આવેલા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમદાવાદ જૈન મિત્ર મંડળ દ્વારા 2.5 લાખ રૂપિયાની દવા કીટો અર્પણ કરવામાં આવી. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકામાં દરેક જગ્યાએ કોરોના કટોકટીમાં દવા ઇન્જેક્શન અને ઓક્સિજન બાબતે ખૂબ જ જરૂર પડે છે. ત્યારે કોરોના કટોકટીમાં સંકટ મોચન તરીકે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે આવા સાવ નિષ્ફળ થઈ ગયેલ ત્યારે લોકોને વહારે આવ્યા એનજીઓ અને મિત્ર મંડળો. એવી જ રીતે આજરોજ તારીખ 5/5/2021 રોજ સવારે 11 વાગે અમદાવાદ જૈન મિત્ર મંડળ દ્વારા જુદી જુદી દવાઓ, સેનેટાઈઝર જેવી અગત્યની દવાઓ કંબોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અર્પણ કરવામાં આવી હતી. ત્યારે ડોક્ટર ભાટિયા અને કંબોઈ સરપંચ શ્રી કાનજી સોલંકી અને ગ્રામજનોએ પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન ગોપાળસિંહ સોલંકી, સુરસિંહ સોલંકી, બાબુજી સોલંકી ડેલિગેટ તેમજ સમગ્ર આરોગ્ય વિભાગની ટીમ કોરોના દર્દીના સારવાર અર્થે ખડેપગે રહીને કામગીરી હાથ ધરી હતી. ત્યારે દાંતાશ્રીઓ પ્રકાશભાઈ શાહ, રવિકુમાર શાહ, હિરેનભાઈ શાહ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના અંગે જાણ થતા દવા લઈને કંબોઈ ખાતે આવી પહોંચ્યા હતા અને કોરોના મહામારીમાં સંપડાયેલા લોકોના જીવ બચાવવા જૈન મિત્ર મંડળ આગળ આવ્યું હતું. ત્યારે કંબોઈ સેવા મંડળ દ્વારા પણ આદાની પાટી પ્રાથમિક શાળામાં 19 કોવિડ સેન્ટર ચાલુ કરવામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કંબોઈ વિસ્તારમાં 5 તારીખથી 15 તારીખ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચૌધરી પણ કંબોઈ ખાતે દોડી આવ્યા હતા અને કંબોઈ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ બાબતે ચર્ચા કરી હતી, જેમાં RT-PCR ટેસ્ટ કરીને યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી શ્રી રમીલાબેન પરમાર અને એ પણ 1-2 દિવસ સતત મુલાકાત લીધી હતી, જેમાં COVID-19માં 10 જેટલા ઓક્સિજનના બાટલાની જરૂર પડશે એટલે ગામ લોકો દ્વારા તાત્કાલિક ધોરણે લોકફાળો એકઠો કરી જરૂર પડે વધુ માટે નાથાલાલ શાહ અને રાજુભાઈ શાહ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ત્યારે કંબોઈની પરિસ્થિતિ ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈને ગ્રામ લોકો દ્વારા તંત્રની મદદ માંગી ને ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર અર્જુન ઠાકોર, ATN TV ન્યૂઝ, બનાસકાંઠા.